પાટણ શહેરના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા ધારપુર મેડિકલ કોલેજની ફરિયાદ મળતા ગત સાંજે ધારપુર મેડિકલ કોલેજમાં અચાનક મુલાકાત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન ધારપુર મેડિકલ કોલેજનો મેઇન ગેટ બંધ જોવા મળ્યો હતો અને કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવતા ભોજનમાં ગેરરીતિ જણાઈ આવી હતી. તો ધારપુર મેડિકલ હોસ્પિટલના મેડિકલ વોર્ડમાં 8 પેશન્ટ હતા, જેમાં 2 પેશન્ટ ઘરેથી ટિફિન લાવ્યા હતા. અને તેવી જ રીતે ગાયનેક વિભાગમાં 35 દર્દી હતા, જેમાં 85 લોકોને જમવામાં આપ્યું તેવું ડાયટ 2024 રજિસ્ટરમાં નોંધવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે દર્દીના સગાઓને જમવાનું આપવામાં આવે છે તેવું કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે દર્દીઓને પૂછવામાં આવ્યું ત્યારે ફક્ત અને ફક્ત દર્દીને જમવાનું આપવામાં આવતું હોવાનું દર્દીઓએ અને તેમના સગાઓએ જણાવ્યું હતું. જ્યારે દર્દીઓને આપવામાં આવતા ભોજનમાં પણ ગેરરીતિ જણાઈ આવી હતી. ભોજનમાં મેનુ પ્રમાણે રાત્રે ખીચડી, શાક અને દૂધ 3 દિવસ અને 3 દિવસ દૂધ, ખીચડી અને ભાખરી આપવાની હોય છે, પરંતુ ક્યારેય દર્દીઓને ભાખરી આપવામાં આવી ન હોવાનું જાણવા મળી આવ્યું હતું. તો ભોજનની ગુણવત્તામાં પણ ખામીઓ જોવા મળી આવી હતી. ત્યારે આ સમગ્ર બાબતની ધારાસભ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય કમિશનર અને તબીબી અધિક્ષકને આ બાબતે જાણ કરી હતી અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. દીપક સથવારા સાથે CN24 ન્યૂઝ, પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.